सूरत धरेडियंट इंटरनेशनल स्कूल द्वारा धोरण 10 गुजराती और अंग्रेजी माध्यम तेमज धोरण 12 साइंस और कॉमर्स विद्यार्थी भेगा थईने 1200 विद्यार्थी माटे प्री बोर्ड परीक्षा लक्ष्य अर्जुन बेनु आयोजन कर्यु हतु। एकमात्र जीद एवी जे सफलता अपावे छे। सूरत ध रेडियंट इंटरनेशनल स्कूल उगत केनाल रोड अडाजन द्वारा धोरण 10 गुजराती और अंग्रेजी माध्यम तेमज धोरण 12 साइंस और कॉमर्स विद्यार्थी भेगा थई 1200 विद्यार्थीओए प्री बोर्ड परीक्षा में उम्मीदवारी नोंधावी हती, जेमां सूरतनी जुदा जुदा विस्तार ने अंदाजित 82 जेटली शाळाओना विद्यार्थीओए भाग लीधो हतो। आ परीक्षा में प्रश्नपत्र अमदावाद, बरोडा, आणंद, राजकोट जेवी शाळामांथी मंगाव्या हता अने बोर्ड जेवी ज पद्धतिथी बारकोड स्टीकर, खाकी स्टीकर, पत्रको पुरवणी परीक्षाना साहित्य तरीके वापरवामां आवी हती। साथे साथे चालू वर्षे विद्यार्थी वधु सारू परिणाम मेळवी शके तेना माटे तज्ञो अने शिक्षकोना सहियारा प्रयासथी धोरण 10 अने 12 माटे पेपर सेट बनावी स्मृति भेट अर्पण करेल छे। आ परीक्षानो मुख्य हेतु विद्यार्थी मित्रों बोर्डना तनावथी दूर रही ते माटेनुं पूर्व आयोजन करी शके, जेथी बोर्डनी वास्तविक परीक्षामां कोई क्षति न रहे। आ परीक्षामां जुदी जुदी शाळाना आचार्यने स्कोवर्ड मेम्बर तरीकेनी फरज सोंपवामां आवी हती। आ परीक्षामां कुल 1200 जेटला विद्यार्थीओए उत्साहपूर्वक भाग लीधो हतो, जेमां शाळानी 345 शिक्षकोनी टीम कार्यरत रीते जोड़ाई हती। शाळाना मेनेजिंग डिरेक्टर किशन कुमार मांगुकिया, कैम्पस डिरेक्टर आशीष वाघाणी तेमज शाळाना आचार्य धर्मेशभाई जोशी द्वारा दरेक बाळकने परीक्षानी हूफनी साथे साथे बोर्डनी परीक्षा माटे दरेक विद्यार्थीओने पोताना लक्ष्यने पार केवी रीते पाडवो तेनी चावी रूपे मार्गदर्शन आप्युं हतुं। वाली द्वारा आ आयोजनने श्रेष्ठ गणावी तेमना पुत्र पुत्रीनी कारकिर्दी माटे खूब ज आभार तेमज लक्ष्य अर्जुन एकमां सफल थयेल उम्मेदवारोए आ परीक्षाथी पोताना बोर्ड परिणाममां 10-15% वधारो थयो हतो ते बदल ध रेडियंट इंटरनेशनल टीमनो आभार व्यक्त मान्यो हतो अने शाळा अने समग्र शाळा परिवारने धन्यवाद तेमज अभिनंदन पाठव्या हता। મારું નામ ખોખાણી રિયા છે। મને તો ખૂબ જ સારું લાગે છે। મને તો પહેલાં એ વાતનો ગર્વ થાય છે કે અમારી તૈયારી માટે અમારી સ્કૂલ આટલી મહેનત કરી રહી છે અને તૈયારીઓ પણ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। પ્રી બોર્ડ પરીક્ષા રેડિયન્ટ કરી રહ્યું છે એની જાણ આપણે કેવી રીતે થઈ? પ્રી બોર્ડ પરીક્ષા અમને તો ક્લાસમાં જ કહેવામાં આવ્યું હતું અને હોલ ટિકિટ એ બધું પણ ક્લાસમાં જ, બાકી બધાને ઓનલાઈન ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી। મેં મારા બધા મિત્રોને પણ શેર કરી, મારા 3 મિત્ર એક્ઝામ આપવા આવેલા છે। અમે સ્કોલરશીપમાં ઇનામ મળે તો લઈએ તો ખરા, પણ કોઈને પણ દાન આપી જાય એવા જરૂરીમંદ હોય એને દાન આપવા માટે લઈએ। સ્કોલરશીપ એક્ઝામ માટે અમે તૈયારી તો ખૂબ જ કરી છે અને ગયા વર્ષે રિઝલ્ટ। આપનું નામ? ખુશી પચીગર। ઓનલાઈન પ્લેટફોર્મ પર આવ્યું હતું, વોટ્સએપ પર ને અમારી સ્કૂલના સર છે એમના વોટ્સએપ પર બી આવ્યું હતું તો એમણે અમને આના વિશે જણાવેલું, જેના લીધે આ કર્યું હતું। ભૂલકા ભવન એક રીતે મહેનતનું ફળ મળેલું કહી શકાય, કારણ કે મહેનત કરી હોય ને એક રીતે એના કારણે જ કરી હોય કદાચ, એટલે એ મળે તો થોડું આનંદ થાય। નોર્મલ બોર્ડની પરીક્ષા જેવી જ છે એ વિચારીને મહેનત તો કરી છે કે એક રીતે અનુભવ મેળવી શકાય એનો। ના, એમ સેમ બોર્ડ પરીક્ષા જેવું છે, કારણ કે 10માની હિન્દીની એક્ઝામ અપાવી હતી એટલે એમાં દેખાયું હતું એ વાતાવરણ। હું આશીષ વાઘાણી, ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, કેમ્પસ ડાયરેક્ટર। સર, આપે પ્રી બોર્ડનું આયોજન જે કર્યું છે એની પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો આજકાલ જે ભયના માહોલમાં રહે છે કે બોર્ડનું પેપર કેવું હશે, બોર્ડની એક્ઝામની પેટર્ન કઈ રીતે હશે, જો બાળક પ્રી બોર્ડ એક્ઝામ આપે તો એમના અંદર રહેલો ભય એક નીકળી જાય છે। ધારો કે હોલ ટિકિટ છે, આજે એવું થયું કે એકાદ બે બાળકો હોલ ટિકિટ ભૂલી ગયા હતા,
એક્ઝામના સમયે પણ સેમ આવું જ થાય છે, તો એ લોકો એમને યાદ રાખીને નેક્સ્ટ જ્યારે આપણી ઓરિજિનલ એક્ઝામ હોય છે ત્યારે એ લોકો એમને લઈને જઈ શકે. બીજા બે ચાર બાળકોને એવું પૂછવામાં આવ્યું કે તમને તમારો ક્લાસ મળ્યો કે નહીં, તો એમને પણ એવું હતું કે ભાઈ ક્લાસ ક્યાં છે, પેપર કેવું હશે, પેપરની પેટર્ન કેવી હશે. જો આ એક્ઝામ આપશે તો એમને એક ડરનો માહોલ છે એમની અંદર, એ નીકળી જશે અને એક આત્મવિશ્વાસથી એ એક્ઝામ આપી શકશે. કેટલા વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે? આશરે 1200 જેવા બાળકોએ પાર્ટિસિપેશન કર્યું છે અને 50થી વધારે શાળાઓએ એમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સચિનથી લઈને સાયન સુધીની સ્કૂલો છે જેમણે આ બધું રજીસ્ટ્રેશનમાં પાર્ટિસિપેશન. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. We'll be right back.